માંડવી તાલુકા આદિવાસી મંચ દ્વારા અન્ય જ્ઞાતિઓને ખોટી રીતે આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર આપવાના વિરોધમાં આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આદિવાસી સંગઠનો દ્વારા અન્ય જ્ઞાતિઓને ખોટી રીતે જાતિ પ્રમાણપત્ર આપવાના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત માંડવી ખાતે આદિવાસી મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અન્ય જ્ઞાતિઓને ખોટી રીતે આપવામાં આવેલા જાતિ પ્રમાણપત્ર રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ દેશને બનાવવાવાળા આવનાર યુવાનો માટેની લડાઈ છે. હમણાં સુધી આપણે જે ગુમાવ્યું છે એ તો ગુમાવી જ દીધું છે, પરંતુ જે નકલી આદિવાસીઓને આદિવાસીઓના પ્રમાણપત્ર આપ્યા છે એમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એટલી લુચ્ચાઈ કરી છે, હું તો કહું છું એટલી નાગાઈ કરી છે કે આ સાચા આદિવાસીઓને એટલો મોટો અન્યાય થયો છે. એની સામે આપણા રિઝર્વેશન પરથી ચૂંટાયેલા નેતાઓ જેવા કે ગણપત રબારી અને કુંવરજીભાઈ આજે કેમ ચૂપ છે એ તમારે જાણવું પડશે. કારણ કે આજે 3 લાખ જેટલા આદિવાસી સર્ટિફિકેટો ખોટા આપી છે આપ્યા છે, એટલે જે આ યુવાનો આજે એક્ઝામની તૈયારી કરે છે તમારી સામે બીજા કેટલાય લોકો તમારી કોમ્પિટિશનમાં આવશે જે ખોટા આદિવાસીઓ છે, એટલે એની સામે આપણે લડવું પડશે અને આ સરકારને ઝુકાવવું પડશે. આદિવાસીઓની તાકાત છે, એ લોકો નહીં આપે તો આપણે છીનવી લેવાની તૈયારી રાખવી પડશે. આ જાતની વાત અમે કહેવા 2017ની ચૂંટણી જીતવા માટે ભાજપની સરકારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જે ગીર બરડોના જે રબારી લોકો ભરવાડ રબારીને ચારણ એ લોકોને આદિવાસીઓ ગણવા માટે ખુલ્લેઆમ કેમ્પ કરીને પ્રમાણપત્રો વહેંચાયા અને એ લોકોને લોભ પ્રલોભન આપીને આદિવાસી બનાવ્યા અને જે ખરેખર આદિવાસી આખા વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ સુધી છે એ લોકોને નોકરીથી વંચિત રાખવાનું અને આદિવાસીઓના નામે બીજાને નોકરી લગભગ 3 લાખ સર્ટિફિકેટ વહેંચીને ખૂબ ગંભીર ઘટના અને ખૂબ ગંભીર ષડયંત્ર સરકારે કર્યું છે. આખા ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ વિરોધ છે અને ભારેલા અગ્નિજીવી પરિસ્થિતિ છે. દિન પ્રતિદિન આ માટે સરકાર નિષ્ક્રિય બનતી જાય છે અને બીજા લોકોને પ્રોત્સાહન આપતી જાય છે, એટલે આદિવાસીઓમાં ખરા આદિવાસીઓમાં ખૂબ અસંતોષ છે. અને અસંતોષના ભાગરૂપે ગાંધીનગર ખાતે આદિવાસી સંઘર્ષ સમિતિ અપવાસ પર છે અને એના સમર્થનમાં આજે અમે આ આવેદનપત્ર આપ્યું છે. 23 તારીખથી ધરણા ઉપર બેઠી છે રબારી ચારણ અને ભરવાડ, જે 29/10/56 રોજ ગીર બરડો આલે જંગલ વિસ્તારમાં રહેતા હતા, એને રાષ્ટ્રપતિએ અનુસૂચિત જનજાતિ આદિવાસીઓ એવું જીવન જીવતા હોવાથી એમને આદિવાસીઓના પ્રમાણપત્રો આપેલા. પછી ત્યાંથી આ રબારી ચારણ ભરવાડો ગીર બરડો આલેજના જંગલ વિસ્તારથી બહાર શહેરી વિસ્તારોમાં વસવા જતા રહ્યા હોવા છતાં ખોટી મસવાડીની પહોંચો આપીને એમને સરકારે 3 લાખ જેટલા રબારી ચારણ ભરવાડોને ખોટા સર્ટિફિકેટો આપીને નોકરીઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં અને આદિવાસીઓના જે કોઈ અધિકારો મળે છે એ ખોટી રીતે અધિકારો આપેલા છે અને આપણા સાચા આદિવાસીના જે હક્કો છે એ લૂંટાઈ રહ્યા છે. એની સામે આ એક આંદોલન સાચા આદિવાસીઓ છેડ્યું છે અને ગાંધીનગરમાં ત્યાં અત્યારે ધરણા ઉપર બેઠા છે અને એને સમર્થન આપવા માટે આજે આદિવાસી વિસ્તારના તમામ તાલુકાઓમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરેલો છે અને હવે પછી બીજા ત્યાંથી જે આદેશો મળશે એ પ્રમાણેના જલદ કાર્યક્રમો આગળ ચાલશે.